વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મનુષ્યના પરિવહન તંત્રનો અભ્યાસ કરીશું. મનુષ્યના પરિવહન તંત્રમાં ત્રણ ઘટકોનો સમાવેશ થાય છે, હૃદય, રુધિર અને રુધિર વાહિનીઓ, જેમાં આજે આપણે હૃદય વિશે અભ્યાસ કરીશું. મનુષ્યનું હૃદય. શું વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે હૃદય શરીરમાં ક્યાં આવેલું હોય છે? સામાન્ય રીતે હૃદય બે ફેફસા વચ્ચે આવેલી નાની જગ્યામાં સહેજ ડાબી બાજુએ ગોઠવાયેલું હોય છે. મનુષ્યના હૃદયનું કદ મનુષ્યની એક મુઠ્ઠી જેટલું હોય છે. હૃદયનો આકાર શંકુ હોય છે. હૃદયના આયામ છેદમાં તેની રચના સ્પષ્ટ જોઈ શકાય છે, જેમાં ઉપરના બે ખંડોને કર્ણકો, જ્યારે નીચેના બે ખંડોને ક્ષેપકો કહે છે. બંને કર્ણકો બંને ક્ષેપકોથી સ્પષ્ટ એક આડી કાંચ દ્વારા અલગ પડે છે, જેને હૃદ કાંચ કહે છે. બંને કર્ણકો અને બંને ક્ષેપકોની વચ્ચે વાલ્વ આવેલા હોય છે, જે કર્ણકોમાંથી ક્ષેપકોમાં વહન પામતા રુધિરનું નિયમન કરે છે.